हेलो स्टूडेंट, गया वक्त नु जे होमवर्क अने आजे एक नवा टॉपिक साथे आपणे हमणा वात करिए तो समझजो। पहला आपणे आनु सोल्यूशन जोई लई तो पहला तो आपणे छे कार्बन नोट करी लई। तो आ पहेलो कार्बन, आ बीजो कार्बन, आ त्रीजो कार्बन अने आ चौथो कार्बन, राइट। हवे आ क्लोरीन छे ई जे कार्बन साथे जोडायेलो छे ई कार्बन अन्य केटला रे जोडायेलो छे? एक, बे, त्रण। समझो खास, एक, बे, त्रण। ओके, तो आ कार्बन छे ई केटला डिग्री छे? 3 डिग्री। तो आ शुं थशे? 3 डिग्री अल्काइल हेलाइड। क्लियर थाय छे? ओके, हालो पछी आगळ वधीए। तो समझो, जो आ ब्रोमीन ई आ कार्बन सारे जोडायेलो छे, ई अन्य केटला सारे जोडायेलो छे जुओ जी। आ तो के अहीं एक, आ बे, आ त्रण, आ एक, अहीं बे, अहीं त्रण। तो आ पण केटला डिग्री थशे भाई? 3 डिग्री अल्काइल हेलाइड। હાલો પછી જોઈએ તો કે આ વાત કરીએ ફ્લોરિન, ફ્લોરિન ક્યાં કાર્બન સાથે જોડાયેલો? તો કે આ કાર્બન સાથે, આ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો? એક, બે, એક, બે। ઓકે, તો બે કાર્બન અન્ય સાથે જોડાયેલો છે તો આ કેટલા ડિગ્રી થશે? 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ। ઓકે, પછી જોઈએ તો અહીંયા આ કાર્બન ઈ અન્ય કેટલા હારે જોડાયેલો? એક, આ બે, અહીંયા ત્રણ, એક, બે, અહીંયા ત્રણ। તો આ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ થશે। ઓકે, ફ્લોરિન છે ઈ આ કાર્બન હારે જોડાયેલો છે, આ કાર્બન અન્ય કેટલા હારે જોડાયેલો? એક, બે, એક, બે। તો આ થશે 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ। ओके, तो हवे आज रीतना आज आपणे जोईशुं डिग्री ऑफ आल्कोहोल एंड डिग्री ऑफ एमाइन। ओके, तो पेलू छे आज जोई लीए डिग्री ऑफ आल्कोहोल। ओके, तो एमां आनी जेम ज छे जोवानुं छे। तो समझजो, માની લ્યો કે આવું છે તમારી પાસે, પહેલું એક્ઝામ્પલ લઉં આલ્કોહોલમાં, તો તમને ખ્યાલ જ છે કે OH આવે। દરેક મિત્રોને છે એ ખ્યાલ હશે કે આલ્કોહોલ છે એટલે એમાં OHની હાજરી જરૂરી હોય। હવે સમજો, આ OH છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન અન્ય કેટલા સાથે જોડાયેલો છે? એક સાથે। અહીંયા આ કાર્બન એક જ્યારે જોડાયેલો છે ને, એટલે આને કહેવાય પ્રાથમિક આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ, અથવા તો આને બીજી ભાષામાં કહીએ તો પ્રાઇમરી આલ્કોહોલ, 1 ડિગ્રી આલ્કોહોલ। ઓકે, હાલો પછી જોઈએ બીજું। માની લો તમારી પાસે આવું છે, તો સમજો હવે અહીંયા જે કાર્બન છે એની સાથે OH જોડાયેલો છે, એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો? એક, બે। તો આ જે છે એ શું થશે? દ્વિતીય આલ્કોહોલ। ઓકે, હવે તો મને ખ્યાલ છે કે તમને કોન્ફિડન્સ આવી ગયો। તો હવે આમાં બહુ વધારે છે એ તમને હેરાન નહીં કરવું। દાખલા તરીકે પછી કંઈક આવવું હોય તો જુઓ જી, આ કાર્બન છે આ સોરી OH છે આ કાર્બન સાથે જોડાયેલો છે તો એ અન્ય કેટલા સાથે જોડાયેલો? એક, બે, ત્રણ, એક, બે, ત્રણ। તો આ શું થશે? તૃતીયક આલ્કોહોલ। તો આને આપણે શું કહેશું? 3 ડિગ્રી। ક્લિયર થાય છે? ઓકે, પછી ચોથું જોઈએ આપણે। માની લ્યો કે તમારી પાસે આવું છે કંઈક, તો જુઓ જી, હવે જો કે તમને ખ્યાલ આવી જ જાય કેટલા ડિગ્રી થશે? યસ, દ્વિતીય આલ્કોહોલ। એટલે કે એને કહેવાય 2 ડિગ્રી। ઇઝ ઇટ ક્લિયર? કાંઈ ડાઉટ નથી?
ओके, तो आ वर्गीकरण करूँ आल्कोहल नु। हवे आज रीतना आपणे आगळ वर्गीकरण करीशु एमाइन नु। ओके, हवे सेकंड आना पछीनु जे छे ई छे डिग्री ऑफ एमाइन्स। ओके, हवे आया आल्कोहल मां शुं प्रेजेंट हतुं भाई, तो के ओएच समूह। ओके, हवे एमाइन जे छे એમાં પ્રેઝન્ટ હશે NH2। ઓકે, ક્લિયર થઈ છે? હવે સમજો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે એ કોને કહેવાય, તો સમજો જો નાઇટ્રોજન સાથે એક કાર્બન જોડાયેલો હોય તો તેને પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી એમાઇન કહે છે, રાઈટ? હવે પછી જોઈ, જો નાઇટ્રોજન સાથે અન્ય બે કાર્બન જોડાયેલા હોય તો તેને 2 ડિગ્રી એમાઇન કહેવાય અથવા તો દ્વિતીયક એમાઇન કહેવાય। ઓકે, એ તો હવે તમે સમજી જશો, પ્રાથમિક પછી શું આવે? આ દ્વિતીયક। ઓકે, હાલો લખી જ દઉં છું, દ્વિતીયક એમાઇન કહેવાય, ક્લિયર? ઓકે, હાલો, અને જો નાઇટ્રોજન સાથે અન્ય 3 કાર્બન જોડાયેલા હોય તો તેને તૃતીયક એમાઇન કહેવાય, ક્લિયર? ડન? ઓકે, હાલો, હવે તો એક્ઝામ્પલ લઈએ, એના વગર તો આપણો ઉદ્ધાર નથી। માન લ્યો કે તમારી પાસે કંઈક આવું છે NH2। ઓકે, તો આ શું કયું સંયોજન છે? એમાઇન સંયોજન। તો સમજો, આ નાઇટ્રોજન છે એની યારે કેટલા કાર્બન જોડાયેલા છે? તો કે આ એક જ, તો આ કેવો થશે? 1 ડિગ્રી એમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન। ઓકે, પછી જો બીજું એક્ઝામ્પલ લઉં, ઓકે, તો આ જે છે નાઇટ્રોજન, આરે અન્ય કેટલા કાર્બન જોડાયેલા છે જો હજી? આ એક, આ બે, આ નાઇટ્રોજન, એની યારે એક અહીંયા કાર્બન છે, એક અહીંયા કાર્બન છે, તો આ 2 ડિગ્રી એમાઇન। પછી ત્રીજી વાત કરું તો સમજો, માની લ્યો કે આવું છે નાઇટ્રોજન, રાઈટ? તો સમજો, આ જે છે નાઇટ્રોજન, આરે અહીંયા કેટલા પરમાણુઓ જોડાયેલા છે, સોરી કાર્બન કેટલા જોડાયેલા છે? એક, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, તો આ જે છે એ કેટલા ડિગ્રી એમાઇન થશે? 3 ડિગ્રી એમાઇન। ઓકે, ક્લિયર? ડન? તો હવે આ બંનેની છે અહીંયા હોમવર્ક માટે છે એ તમને પ્રેક્ટિસ આપી દઉં, તો સમજો કે દાખલા તરીકે તમારી પાસે આ હોમવર્ક
ઓકે મિત્રો, તો હજી એક અહીંયા એક વાત કરી દઉં. એમાઇનના કેસમાં એવું છે કે નાઇટ્રોજન ઉપરનો હાઇડ્રોજન છે એ હટાડીને, નાઇટ્રોજન ઉપરનો હાઇડ્રોજન હટાડીને તમે આલ્કાઇલ ગ્રુપ છે એ દાખલ કરી શકો. એટલે હું શું કહેવા માગું છું, જો અહીંયા છે હું તમને દર્શાવું છું, એમાઇન છે એ ખાસ સમજો. અહીંયા એન એચ ટુ આવું છે, રાઈટ? અને માની લો કે અહીંયા છે સી એચ થ્રી. હવે અહીંયાથી નાઇટ્રોજન ઉપરનો જે હાઇડ્રોજન છે એને હટાડીને તમારે સેકન્ડરી એમાઇન છે એ બનાવવાનું છે. ક્લિયર થાય છે? ઓકે, નાઇટ્રોજન ઉપરનો હાઇડ્રોજન હટાડીને તમારે 3° એમાઇન બનાવવાનો છે. વાત સમજાણી તમને હું શું કહેવા માગું છું? ઓકે, એટલે જરીક છે આ જોઈ લેજો. તો અહીંયા એમાઇન છે એક સેજ જુદું પડ્યું. એમાઇનમાં શું હોય તો કે અહીંયા જો અહીંયા કેટલા હાઇડ્રોજન હટાડેલા છે? બે. ઓકે, અને બે શું છે? અહીંયા અન્ય કાર્બન. અહીંયા એક પણ હાઇડ્રોજન હટાડેલો નથી, એ જ ઇટ ઇઝ છે. તો આ પાંચ એક્ઝામ્પલ છે એ તમારે કરી નાખવા જશે હોમવર્કમાં. તો મળીએ નેક્સ્ટ સેશનમાં નવી એનર્જી સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. થેન્ક યુ.